ચાલો ને ફરી એકવાર શાળાએ જઈએ, જિંદગીના ભારને થોડો હળવો કરીએ, આઠમાની શરૂઆતના બગડિયા ભાઈને સમયનો વધારો લાગતું જાણે છીનવી લેશે અમારા તમામ અધિકારો, પણ એમાંથી જ મળીએ અમને જિંદગીના નવા આકાર. અશોકભાઈ માવો ખાઈને ગણેલા એ દાખલાઓ તેથી જ આજે ઉકલે છે જિંદગીના બધા જ અવાલાઓ. નિલેશભાઈની સંસ્કૃતની રસપ્રદ વાતો પાકો કરતો જાણે વૈદિક સંસ્કૃતિનો નાતો. રાઠોડભાઈના એ દુઆ અને સંદ આજે કાનમાં ગુંજે છે એના એ પ્રસંગ. મુનિભાઈનો એ માર માર્યા પછીનો પસ્તાવો, નસીબ અમારા મળ્યો એમની નીચે ભણવાનો લાભ. રાઠોડભાઈની એ કડક પીટી અને શાનદાર સીટી, યાદ છે એણે કહેલી જીવન કવિતાની એક એક લીટી. મહેશભાઈની એ હાસ્યાસ્પદ વાતો, મજા આવતી એના પીડિયરમાં અને જોવાતી એમની વાતો. અશોકભાઈની એ નળના બોડિયાની ચોકીદારી, અમે પણ છોડતા નહીં હો, અકબંધ હતી અમારી કુમારી. રાજુભાઈની જાણે ભણવાની અલગ જ હતી રીત, એટલે જ એમની ટેસ્ટમાં અમે પાકો કરતા આખો નવનીત. એ ગંગાબેનની આંબલી અને જલજીરા અને કેશુબાપાનો માવો ક્લાસમાં સદાય દેખાતા એના પ્રભાવો. ગીતાબેનના એ પાઠ અને સરસ મજાની કવિતા, જાણે સુટ્ટા હાથે તરતા અમે જીવનની સરિતા. ટેસ્ટમાં જો માર્ક્સ વધારે આવે તો ટેસ્ટ લેવાથી બીજી વાર, કેમ કે અમારી મથરાવટીમાં મેલનો નહોતો પાર. સરની સહી કરેલી બુકમાં બીજા શ્યાર કરાવતા સહી, કહો ને યાર એ વખત ગયો ક્યાં હોય. લાઠિયાભાઈની નોટિસ અને શેરલ દાદાનો બેલ, વાટ જોતા વાગે ક્યારે અને પડે અમારો મેલ.